બોલો ભારત માતા કી મંચ પર ઉપસ્થિત ગાંધીનગરના મેયર શ્રીમાન હિતેશભાઈ મકવાણા દેશની સંસદમાં મારા સાથીદાર ગાંધીનગરના ગ્રામીણ ક્ષેત્રના સંસદ સભ્ય શ્રી હસુખભાઈ પટેલ પ્રદેશના મહામંત્રી અને રાજ્યના પૂર્વ ગૃહમંત્રી શ્રીમાન રજનીભાઈ પટેલ પ્રદેશના મહામંત્રી શ્રીમાન પ્રદીપસિંહજી વાઘેલા ધારાસભ્યશ્રીઓ ગાંધીનગર ઉત્તર બેન રીટાબેન દક્ષિણ અલ્પેશજી ઠાકોર માણસાના ધારાસભ્ય શ્રી જે એસ પટેલ ગાંધીનગર લોકસભાના પ્રભારી ને સાબરમતીના ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ પટેલ શ્રી દિલીપભાઈ પટેલ ગાંધીનગર જિલ્લા પંચાયતના અધ્યક્ષ મહોદય શ્રી પ્રેમ પ્રેમસિંહભાઈ ગોલ ડેપ્યુટી મેયર ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન રુચિર ભટ્ટ ગાંધીનગર જિલ્લા ભાજપના અધ્યક્ષ શહેર ભાજપના અધ્યક્ષ મહાનગરપાલિકાના હોદ્દેદારો શહેર ભાજપ સંગઠનના સૌ હોદ્દેદારો કાઉન્સિલરો અને આજના કાર્યક્રમમાં આવેલા ગાંધીનગર ક્ષેત્રના સૌ મતદાર ભાઈઓ બહેનો સૌને નમસ્કાર મારે હું લાંબુ બોલવાનું નથી આજે મારા મત ક્ષેત્રમાં હસમુખભાઈના મત ક્ષેત્રમાં અલ્પેશજી ઠાકોરના મત ક્ષેત્રમાં ને રીટાબેનના મતક્ષેત્રમાં લગભગ ચારસો કરોડ રૂપિયાના અલગ અલગ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ થવા જઈ એક જમાનામાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે એક પદ્ધતિ હતી નાનકડો એક રોડ બનાવવાનો હોય તો એક ચૂંટણીમાં ધારાસભ્ય સાહેબ પત્ર લખી દે કે ભાઈ મારા ત્યાં રોડ બનાવજો ને પત્ર બતાવીને નાખી ચૂંટણી ફરીવાર જીતી જાય પછી બીજી ચૂંટણીમાં એનો જોબ નંબર લઈ આવતા હતા ત્રીજી ચૂંટણીમાં થોડી કપચી ત્યાં નંખાઈ દે કે જો હવે રોડ બનવાની શરૂઆત થઈ અને ચોથી ચૂંટણીમાં જનતા ઓળખી જતી હતી એટલે હારી જતા એટલે રોડ બનતો જ નતો નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પછી ભારતીય જનતા પાર્ટી એ નવું કલ્ચર ચાલુ કર્યું નવી સંસ્કૃતિ કામોની કરી કે જે ખાતમુહૂર્ત કરે એ જ ઉદઘાટન કરે અને એ જ ટમમાં એટલે મારે તો હું આવતો હોઉં ત્યારે કહું કલા ભાઈ કઈ હોય તો લોકોને મળવા જેવું કઈ ગોઠવજો જેટલી વાર આવું એટલી વાર ચારસો કરોડ ને પાંચસો કરોડ ને હજાર કરોડ ને મને ઘણી વાર એમ થાય હું આટલા લાંબા સમયથી સત્યાવીસ વર્ષથી ધારાસભ્ય સંસદ સભ્ય છું મને એમ થાય કે આટલા બધા કામો ક્યાંથી કરી કાઢે પરંતુ મિત્રો વિકાસ માટેની જે વ્યવસ્થા નરેન્દ્રભાઈ ગોઠવીને ગયા છે એ વ્યવસ્થા એવી કરી છે કે એ હતા ત્યારે તો વિકાસ થયો પણ એમના ગયા પછી એ દસ વર્ષથી એ વ્યવસ્થા જેમની ચાલુ રહી અને આ ભારતીય જનતા પાર્ટીનું વિકાસ માટેનું કમિટમેન્ટ એ બતાવે છે હું ખાલી ગાંધીનગર લોકસભા ક્ષેત્રની બે હજાર ઓગણીસ પછીની વાત કરું તો ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં સાતે વિધાનસભાઓમાં થઈ સાણંદ નારણપુરા સાબરમતી વેજલપુર ગાંધીનગર ઉત્તર અને કલોલ સાતે વિધાનસભા થઈને કુલ અત્યાર સુધી સોળ હજાર પાંચસો ને ત્રેસઠ કરોડના કામો ચાર વર્ષની અંદર પૂરા થયા છે શરૂ કરેલા ની હું વાત નથી કરતો પૂરા થયેલા અને આજ બતાવે છે કે એક લોકસભા ક્ષેત્રમાં જ્યારે સોળ હજાર કરોડના કામો થતા હોય તો સમગ્ર રાજ્યની અંદર જ્યાં છવ્વીસ લોકસભા ક્ષેત્રો હોય એ રાજ્યનો વિકાસ કેવો થયો છે આની અંદર નેશનલ હાઈવે નથી આની અંદર સ્ટેટ હાઈવે નથી આની અંદર મોટા વીજળીના કારખાના રાજ્ય સરકારોએ નાખ્યા હોય એને નથી ગણ્યા આની અંદર મોટી વોટર સપ્લાયની રાજ્ય સ્તરની જે યોજનાઓ હોય એને નથી ગણી સિવિલ હોસ્પિટલના અધ્યતન બનાવ્યું હતું એનો કોઈ ગણતરી નથી અનેક પ્રકારના રાજ્ય કક્ષાના કામોને બાદ કરી વિધાનસભા સ્તરના કામોનો સરવારો તેર હજાર છસો પાંચસો ત્રેસઠ કરોડ રૂપિયા ચાર વર્ષ પાંચમા વર્ષમાં અત્યારે પાઇપલાઇનમાં લગભગ બાવનસો કરોડના કામો હજી પાઇપલાઇનમાં છે આ ભારતીય જનતા પાર્ટીના વિકાસ માટેના કમિટમેન્ટ નું પરિચય છે ભારતીય જનતા પાર્ટીએ અનેક પ્રકારના કામો માગ્યા વગર કર્યા મને બરોબર યાદ છે બે હજાર ત્રણ માં હું ધારાસભ્ય હતો બે હજાર બે માં ને મારી ગ્રાન્ટમાંથી ગાંધીનગર જિલ્લાના મારા ક્ષેત્રમાં આવતા વીસ ગામો માટે વીજળી ચોવીસ કલાક કરવા માટે ફીડરનું બજેટ આપીને મારી ગ્રાન્ટ ખલાસ થઈ ગઈ એક જ ક્ષેત્રની અંદર સરખેજ વિધાનસભા બહુ મોટી એનો દસ ટકા ભાગ જ ગાંધીનગર ના ગામોમાં આવે પણ હવે જ્યાં જઈએ ત્યાં કે કે વારું વખતે અંધારું સાંજે ખાવાના ટાઈમે જ અંધારું હોય કઈ રીતે ઉતાવળ કરીને મારું બજેટ ખર્ચી નાખ્યું છ મહિના પછી નરેન્દ્રભાઈ જ્યોતિ ગ્રામ યોજના લાયા અને ગુજરાતના દરેક ગામની અંદર ચોવીસ કલાક વીજળી આપવાનું કામ અને આજે જો શરૂઆત કરી હતી એ સમગ્ર દેશના દરેક રાજ્યની અંદર એ શરૂઆત પહોંચી છે અને ગામડા ને પણ ચોવીસ કલાક વીજળીનો અધિકાર આપવાનું કામ નરેન્દ્રભાઈ હું એટલા માટે કઉ છું કે પેલા એક છબી એવી એક પદ્ધતિ એવી હતી કે માગો તો જ પીરસાય કોઈ હિંમત નથી કરતું કે ચોવીસ કલાક વીજળી આપો બધા કહેતા હતા કે સાંજે ખાવાના ટાઈમે બે કલાક આવી જાય એવું આયોજન કરી દો એની જગ્યાએ ચોવીસ કલાક વીજળી આખા ગુજરાતની અંદર ગામોમાં પહોંચી વીજળી પહોંચે તો વેપાર વધે વીજળી પહોંચે તો શિક્ષણ વધે બાળકો મોડી રાત સુધી ભણી શકે સ્વાસ્થ્યની સેવાઓ સુધરે અને ઉદ્યોગો પણ વધે સમગ્ર ગામને વિકસિત કરવા માટે વીજળી ગામમાં પહોંચાડવી એ વિઝન સાથે નરેન્દ્રભાઈએ ભારતીય જનતા પાર્ટીની એક ગ્રામીણ વિકાસના વિઝનની કલ્પના હમણાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી થઈ પંચોતેર વર્ષ થયા કેટ કેટલાય સુજાવો આવ્યા આ કરીએ તે કરીએ આમ કરીએ તેમ કરીએ દરેક ગામને ને યાદ રહેવું કંઈ કરીએ બધું જ પત્યા પછી મોદી સાહેબે કહ્યું કે દરેક ગામમાં એક તરાવ ઊંડું કરવાનું કામ કરો અને તરાવ વ્યવસ્થિત કરવાનું તલાવ ભલે આપણા પૂર્વજો પહોંચાડી ગયા બનાઈ ગયા આપણા સુધી પહોંચાડ્યું પણ એની અંદર પાણી જવાના રસ્તા બધા આપણે ભરી કાઢે અંદર આવે એટલે ઊંડા આજે દરેક જિલ્લામાં પંચોતેર તળાવ ઊંડા કરી એની આસપાસ એક સરસ નાનો અમથો બગીચો બનાવવાનું કામ ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદી સરકાર આ જે દ્રષ્ટિકોણ છે કે તરા ઊંડું થાય તો પાણી અંદર ઉતરે પાણી અંદર ઉતરે તો પીવાના પાણીમાંથી ફ્લોરાઇડ ફ્લોરાઈડ નીકળી જાય ફ્લોરાઇડ નીકળી જાય તો દરેક વ્યક્તિના સ્વાસ્થ્યની અંદર સુધારો થાય કેમ કે મોટા ભાગના રોગો ખરાબ પાણીથી ઉત્પન્ન થતા રોગો છે આ વિઝન સાથે ત્યાં જુવાન કબડી રમે ગામના વડીલો ત્યાં જઈને બેસે બહેનો ત્યાં ભજન મંડળી ચલાવે કોઈકને ઉજાણી કરવી હોય કોઈકને નાનકડો પ્રસંગ કરવો હોય એક સુંદર ગામની ગતિવિધિ નું એક કેન્દ્ર બિંદુ બનાવવાનું કામ આ અમૃત સરોવરના માધ્યમથી થઈ ગયું અને એના પરિણામે દેશભરની અંદર દરેક જિલ્લામાં પંચોતેર તરાવ તમે વિચાર કરો કેવડું મોટું કામ અને ખર્ચો શું કંઈ જ ખર્ચો નહીં ઘણા ગામોએ તો સરકાર પર છોડ્યું નહીં પંચોતેર ના આવ્યા તો પોતાના ટેક્ટરોથી કરીને ગામ ઊંડા કરાવવાનું ચાલુ કર્યું તરાવો સુંદર કરાવવાનું કામ અને આજે આ એક અભિયાન ચાલુ જળ સંચય જળ વ્યવસ્થાપન અને ગ્રામીણ ક્ષેત્રમાં સ્વાસ્થ્ય સુધાર માટે આનાથી મોટો કોઈ કાર્યક્રમ તો રોજ એને હિસાબ આપવા માટે આવવાનું જરૂર નહીં તમારા ગામમાં નરેન્દ્રભાઈ આવવાની જરૂર નહીં તરાવ થાય એટલે સમજી જજો ક્યાં નરેન્દ્ર મોદીએ એ એ જ પ્રમાણે જેમ પગમાં પૈડા એક ગાડામાં પૈડું ના હોય ને બરત ગાડું ખેંચે તો ગાડું ખેંચવામાં એને કેટલું જોર પડે ભાઈ બરત ના ખેંચી શકે પણ પૈડા લગાવો તો બરત સરપટ ગાડું ખેંચી જાય એ રીતે વિકાસના કામોને કામની સંસ્કૃતિ સંસ્કૃતિની યોજનાઓની અંદર જ ગૂંથી લીધા જેથી આજ જનતાએ માગવા જ નથી જોવું પડતું એના જાતે જ એના ત્યાં યોજનાઓ પહોંચી જાય સ્માર્ટ સિટીમાં ગાંધીનગર લો એટલે તમારી ગટર વ્યવસ્થા તમારી પીવાના પાણીની વ્યવસ્થા તમારા બગીચાઓ રોડ રસ્તાઓ અને બધા જ ફાટકો બધું ઠેકાણે પડી જાય અમૃત યોજનામાં લો એટલે ગાંધીનગર શહેરની અંદર નાના મોટા પ્રચુરણ પરચુરણ સાંધાઓ બધા પૂરાઈ જાય ભાઈ કોઈ ફરિયાદ કરવા જ ના જવું પડે એ પ્રકારની વ્યવસ્થા યોજના પ્રેરિત વિકાસ યોજના પ્રેરિત બજેટ જ્યાં નાગરિકે માંગવા ના જવું પડે એનો અધિકાર છે સામેથી એના ઘરે એનો અધિકાર પહોંચાડવાની વ્યવસ્થા આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કરી આજે લગભગ સ્માર્ટ સિટી મિશન હેઠળ ઘન કચરા માટે સત્તરસો બાઈક સાતસો ગાડી અને ચૌદ મોટી ટ્રકો લગભગ અગિયાર કરોડના ખર્ચે ગાંધીનગર શહેરને આપવાનું કામ થયું છે સ્માર્ટ સિટી મિશન હેઠળ જ અગિયાર સત્તર ને એકવીસ બાવીસ સેક્ટરમાં રોડ પહોળા કરવા માટે પચીસ કરોડ રૂપિયાના કામોની આજે લોકાર્પણ થયું અને ગાંધીનગર મહાનગર નિગમ હેઠળ સોલાર પ્લાન્ટ અને સોલાર વૃક્ષો લગાવવાનું કામ પણ આજે અહીંયા થયું એની સાથે સાથે અઠાવન કરોડની લાગતથી એક રેલવે ઓવરબ્રિજ ચાલીસ કરોડના ખર્ચે રાંધેજામાં સિવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એકવીસ કરોડના ખર્ચે ચેરડીમાં જલ વિતરણની વ્યવસ્થા ચોત્રીસ કરોડના ખર્ચે ટીપી ચારસો દસ ઓબ્લિક બે અને ત્રણસો નેવ્યાસી માં ત્રણ જલ વિતરણના કામો જે દસ હજાર નાગરિકોને ચોખ્ખું પીવાનું પાણી પૂરું પાડશે પંચાવન કરોડના ખર્ચે ઝુંડાલ ખોરજ અમિયાપુર સુગઢ અને ભાટ આ બધું અલ્પેશજીના મત વિસ્તારમાં જ હતું એની અંદર પંચાવન કરોડ રૂપિયાના ખર્ચે પીવાના પાણીની લાગત લાઈન બાવીસ કરોડના ખર્ચે અમિયાપુર ભાટ કોટેશ્વર માટે સિવરેજ પંપ એકત્રીસ કરોડના ખર્ચે અમયાપુર ભાટ સુગઢ કોટેશ્વરમાં સિવરેજના મોટા સેન્ટરો અને સત્તર કરોડના ખર્ચે સુગઢ ભાટ કોટેશ્વર અમિયાપુરમાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અઠ્યાવીસ કરોડના ખર્ચે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ કર્મચારીઓ માટે સ્ટાફ ક્વાર્ટર બાર કરોડના ખર્ચે વાવોલના તળાવનો વિકાસ અને ત્રણ કરોડના ખર્ચે ધોલાકુલા ગામ ધોલાકુવા ગામમાં પાકતી સડક અને પીવાના પાણીની પાઇપલાઇન હોસ્પિટલોને પણ રિનોવેટ કરી છે ગાર્ડનો પણ બગીચાઓ પણ નવા બનાવ્યા છે અને વિભિન્ન સેક્ટરોમાં વોલ કન્સ્ટ્રક્શનના કામ પણ આજે અહીંયા કર્યા છે આ બધા જ કામો માટે કદાચ રીટાબેન ફરતા હોય ને કોઈ એમને પકડતું હોય તો મને ખબર નથી પણ મારા કાર્યાલયમાં એક એક કાગળ આવ્યો નથી કે આ કામ કરવાનું લોકોને બિચારાને આદત પડી ગઈ હતી કે ભાઈ ચલો હવે થશે એના ટાઈમે અને ખરેખર એમને જે સરકાર પર છોડ્યું હતું એ સાચું પડ્યું એના જાતે જ થયું અને આટલા બધા કામો ચારસો કરોડના આજે સરકારે પોતાની હું તો ગાંધીનગર શહેર અને ગાંધીનગરના ગ્રામીણ ક્ષેત્રમાં મહારાજ અલ્પેશજીના મત વિસ્તારમાં રીટાબેનના મત વિસ્તારમાં સૌ નાગરિકોને હૃદયપૂર્વક અભિનંદન આપવા આવ્યો છું કે આ ડબલ એન્જિનની સરકાર ઉપર નરેન્દ્રભાઈ નીચે ભૂપેન્દ્રભાઈ આપણા મત વિસ્તાર માટે ખૂબ સુંદર આયોજન કરીને અનેક પ્રકારની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓને જમીન પર ઉતારી

અને આંગણવાડીના અંદર રમવા માટે મૂકવાનું હું ત્યારે કાર્યક્રમમાંથી અહીંયા આવ્યો અઢીસો ત્રણસો બાળકો હતા લગભગ પાંચ ચારસો પાંચસો રમકડા હતા મિત્રો હું તમને ખરેખર કહું છું કે આ ચારસો કરોડના કામો એક બાજુ અને અઢીસો બાળકોના ચહેરા પરનું હાસ્ય એક બાજુ ચાર પાંચ જબરી છોકરીઓ હું રમકડા વેચું આ જોઈએ બેટા બેટાપ ઉભી પેલી સાયકલ માટે હું તો ક્યારે ઉભી છું આ બાળકોના મોડા પર હાસ્ય જોઈએ તો આપણા મનને સાચ અર્થમાં સંતોષ થઈ જાય બધી ગ્લાની મનની ચિંતાઓ ત્યાં સમાપ્ત એક બાજુ જે બાળક આ રમકડું ગરીબ બાળક માટે આપવે છે એને આપવાની આદત પડે અને પેલું બાળક જે ગરીબ છે એની જોડે રમવાનું રમકડું નથી એના જીવનમાં એનો અસંતોષ કટુતા દૂર થઈ જાય આનાથી મોટું કોઈ કામ જે સંપન્ન છે એને આપવાની આદત પડે ને જેને અભાવ છે એનો અભાવ દૂર થઈ જાય અને આપણે જો વચ્ચે કડી બની જઈએ તો પુણ્યનું કામ બીજું કોઈ ના હોય મેં નક્કી કર્યું છે કે હું જેટલા દિવસ મત ક્ષેત્રમાં આવીશ હું જાતે પણ આ રમકડા ઉઘરાવા માટે અડધો કલાક કલાક સોસાયટીમાં મારી આટલા બધા નાગરિકો છે મારે તમને સૌ નવી ભાજપના શહેર પ્રમુખ અને રીટાબેનને ફોન કરીને આજુબાજુમાંથી રમકડા ભેગા કરીને પહોંચાડો કોઈ બાળક રમશે એનાથી મોટી કોઈ વાત જ ના હોય અને આ કાર્યક્રમ ગાંધીનગર લોકસભા ક્ષેત્રની સાતે વિધાનસભામાં અમે ઓર્ગેનાઇઝ કરીને કરવાના છે આજે એક પ્રયોગાત્મક કાર્યક્રમ હતો એને પછી બોક્સમાં ભરવાનું દરેક આંગણવાડીમાં કેટલા બાળકો છે એનું લિસ્ટ કરવાનું એમને પહોંચાડવાનું પહોંચાડવાની વ્યવસ્થા કરવાની તમારા સંગઠનના કાર્યકર્તાઓ જઈને આપ્યા આવશે ક્યાંક ધારાસભ્ય જઈને આપ્યા આવશે ક્યાંક સમય છે ત્યારે હું પણ જઈશ પણ જશે એનું મહત્વ નથી સંપન્ન બાળકને પોતાના ગરીબ ભાઈ બેન માટે આપવાની આદત પાડવી એ એક સારા નાગરિક બનાવવાની શરૂઆત અને જે જેને જીવનમાં ચોપડી સિવાય રમકડા જ નથી જોયા એના ઘરમાં એક સાયકલ પડી હોય ઉપર બેસીને સાયકલમાં થાય ત્યારે એને ખબર પડે કે આમાં કઈ નથી હું ખોટો જીવ બારતી હતી એટલી ખબર પડી જાય ને ભાઈ એને તો એ દીકરી બહુ મોટી થઈ જાય આ બંને કામ આનાથી પૂરા થાય તો મારી તો ગાંધીનગર ક્ષેત્રના સૌ નાગરિકોને અપીલ છે કે રમકડા બેંકનું અમે જે અભિયાન ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એ ચલાવી છે એની અંદર જોડાજો જેટલી મદદ કરી શકે એટલી કરજો આ મદદ કોઈની નથી કરતા આપણે આપણા જ બાળકોની કરીએ છીએ જેમની જોડે અભાવ છે અભાવથી કટુતા અથવા લઘુતા ગ્રંથથી બાળકના મનમાં ના ઊભી થાય એની વ્યવસ્થા કરવાની જવાબદારી આપણા સૌની છે જવાબદારી આપણે પૂરી કરવી જોઈએ ફરી એકવાર આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન મેયર સાહેબ અને રીટાબેનનો પણ ધન્યવાદ કારણ કે આમાં મારું યોગદાન બહુ ઓછું છે ભાઈ હું ચોખોટથી કહી દઉં આ લોકો બિચારા મજૂરી કરે છે અને મને ઉદઘાટન ને ખાતમુહૂર્ત કરવા લઈ આવે પણ ધારાસભ્યોની ટીમ સારી હોય તો સંસદ સભ્યની ઉપાધિ ઓછી હું એવો ભાગ્યવાન સંસદ સભ્ય છું કે જેના ધારાસભ્યો ખૂબ મહેનત કરે છે એટલે મારે બહુ કામ નથી કરવું પડતું મિત્રો પણ છતાં પણ જીવનમાં કંઈ પણ કામ પડે તો મારા કાર્યાલયનો જરૂર સંપર્ક કરજો